વાત કરીને સમાચારની, જો આપનું બાળક સ્કૂલ વાન અને રિક્ષામાં દરરોજ શાળાએ જાય છે તો આ સમાચાર આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિવાળી બાદ સ્કૂલ ફરી એકવાર ખુલી ગઈ છે. જોકે સવાલ એ છે કે જે સ્કૂલ વાનમાં આપનું બાળક સ્કૂલ જાય છે તે સુરક્ષિત છે? શું તેમાં તમામ નિયમ પાળવામાં આવે છે? ટીવી નાઈને વડોદરા અને અમદાવાદમાં સ્કૂલ વાનનું રિયાલિટી ચેક કર્યું, જેમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની વાત સામે આવી. બંને શહેરોમાં સ્કૂલ વાનમાં બાળકો નક્કી સંખ્યા કરતાં વધુ બેસાડાયા હતા, નિયમોનો ભંગ થયો હતો. પોલીસ હોય કે આરટીઓ વિભાગ, લાગે છે કે બાળકોની સુરક્ષાની ચિંતા કોઈને પણ નથી, અથવા આ બંને વિભાગ કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે. વડોદરા અને અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકો કરી રહ્યા છે મનમાની. સરકારી નિયમો કોઈ માનવા તૈયાર નથી, ભલે પછી બાળકોની સુરક્ષાનો જ સવાલ કેમ ન હોય. ટીવી નાઈનના કેમેરામાં સ્કૂલ વાન ચાલકો કેવી રીતે કરી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન, તે કેદ થયું છે, ત્યારે જુઓ આખરે કેવી રીતે બાળકોની સુરક્ષા સાથે મોટી રમત રમાઈ રહી છે. સ્કૂલ વાન ચાલકોની મનમાની. બેફામ રીતે કરી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન. પોલીસને નથી દેખાતા આ દ્રશ્યો. આરટીઓએ કેમ આંખો કરી લીધી છે બંધ? સ્કૂલ સંચાલકો કેમ નથી કરતા કાર્યવાહી? વાલીઓ ક્યાં સુધી લેશે આવું જોખમ? કોઈ ઘટના બને પછી થોડા દિવસો માટે તો સંપૂર્ણ તંત્રમાં તેની અસર જોવા મળે, જોકે ફરી એકવાર જેસે થે તેવી જ સ્થિતિ આવી જાય. રાજ્યમાં હાલ દિવાળી વેકેશન બાદ સ્કૂલો ફરી એકવાર ચાલુ થઈ ગઈ છે, પરંતુ આપનું બાળક કેવી રીતે સ્કૂલ જાય છે તે આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે. ફરી એકવાર વાન ચાલકો અને રિક્ષા ચાલકો નિયમોને નેવે મૂકી રહ્યા છે, અને નિયમ છે તેના કરતાં વધુ બાળકોને સ્કૂલ વાન અને રિક્ષામાં બેસાડી રહ્યા છે. ટીવી નાઇનના રિયાલિટી ચેકમાં આ નિયમોના ભંગના દ્રશ્યો કેદ થયા, ત્યારે સવાલ એ છે કે જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે? ટીવી નાઇનની ટીમે અલગ અલગ વાન ચાલકો સાથે વાતચીત કરી, ત્યારે તેઓ શું કહી રહ્યા છે, કેવા કેવા બહાના આપી રહ્યા છે તે પહેલા સાંભળો. ગાડી બગડી, ટાઈમ ઓવર થઈ ગયો, લેટ થયા એટલા માટે. કોઈ મોટી ઘટના બનતી તો જવાબદાર કોણ રહેતું? ભૂલ છે અમારી, પણ હવે ગાડી બગડી એટલા માટે અમારે ટાઈમે છોકરા પહોંચાડવા માટે લેટ થયો એટલા માટે બેસાડો. 13 છોકરા હોય અમારી ગાડીમાં. મોટા કોઈ લઈને તો મેં લઈ આવ્યો છું, મોટા કોઈ વાન વાળો માનતો જ નહીં. પણ એટલે વધારે છોકરાઓને બેસાડવાના? કેટલા છોકરા છે? ગણી લો 12 છોકરા છે. પરમિશન કેટલાની છે? 12 ની છે ને. ના, મોટા છોકરાઓ 10 ની પરમિશન છે, નાના છોકરાઓ 14 ની પરમિશન છે. વધારે ભર્યા છે? 12 છે, જોઈ લો. ના, વધારે નહીં, 12 છે. વધારે છે? નિયમોથી કઈ 12 છોકરાઓને પરમિશન છે? અમને નિયમ કેટલાની પરમિશન મળેલી છે? એક વાત તો સ્પષ્ટ છે કે નિયમ કરતા તમામ સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે? શહેરમાં ચાલુ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પડી ગયા બાદ આરટીઓ દ્વારા કડક નિયમો લાગવામાં આવ્યા હતા, અને જે નિયમોમાં કેટલીક સંખ્યા નક્કી કરવામાં આવી હતી કે 11 થી 12 થી વધારે વિદ્યાર્થીઓ વાનમાં નહીં બેસાડી શકાય. પરંતુ ટીવી નાઇન દ્વારા દિવાળી બાદ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે એક વાનમાંથી 15 અને એક વાનમાંથી 18 એવી અનેક વાન એવી હતી કે જેમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ઠૂસાવી દેવામાં આવ્યા હતા. જો કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના ઘટે તો આ પાછળ જવાબદાર કોણ? આરટીઓ અધિકારી દ્વારા નિયમો બહાર પાડ્યા પછી કોઈપણ પ્રકારની તપાસ કરવામાં નથી આવતી. જો આ તપાસ કરવામાં નથી આવતી તો તેના પાછળનું કારણ શું છે તે જાણવું પણ તેટલું જ જરૂરી છે. બીજી તરફ કોઈ મોટો અકસ્માત થાય અથવા તો કોઈ મોટી ઘટના બને તો આ પાછળ જવાબદાર કોણ તે પણ અહીંયા અગત્યના સવાલો થઈ રહ્યા છે.
ટીવી9ની ટીમને જોતા કેટલાક વાહન ચાલકોએ બાળકોને થોડી દૂર બોલાવ્યા અને પછી બેસાડ્યા. કેમાં આવે છે? કયું વાહનમાં આવે છે? વેનમાં. અચ્છા, તો બેગ ત્યાં મૂકવા ગયા હતા, વાહનમાં ના પાડી? બેગ નહીં મૂકવા ગયા. હા, બેસવા ગયા હતા તો શું કીધું? હા, એટલે આગળ જાઓ. હા, કેમ કીધું આગળ જવાનું? એટલું કીધું. દરરોજ ક્યાંથી બેસાડે છે? અહીંયાથી. ત્યાં અંદર જ બેસાડી દે દરરોજ? દરરોજ દરવાજે નથી બોલાવતા? એટલે દરવાજે અહીંયા વેન આવે ને, અહીંયા આવવાનું. દરરોજ અહીંયા જાઓ છો? જે બાળકો આ સ્કૂલ વાનમાં દરરોજ સ્કૂલ આવે છે તેઓ પોતે માને છે કે સ્કૂલ વાનમાં 16 કરતા વધુ બાળકોને બેસાડવામાં આવે છે. વધારે પડતા 16 લોકોને બેસાડે છે ને તો અઘરું પડે છે. ક્યારે 16 લોકોને લગભગ રોજ? ઓલમોસ્ટ રોજ જ હોય છે. હા, શનિવાર તો બહુ વધારે પડતું છે, કારણ કે બે શિફ્ટ મિક્સ કરવાની હોય ને તો બહુ વધારે કરી દે છે. તમે કહેતા નથી વાનવાળાઓને કે નથી પાવતું? કહીએ પણ એવું કહે છે કે આટલા રસ્તામાં તો હું શું થાય એવું. કેટલા કિલોમીટરનો રસ્તો છે? અમારે અહીંથી જોતા સાહેબ રિંગ રોડ જવાનું હોય. હા, 4-5 કિલોમીટર તો ખરા પડે. ખરી પડે. મમ્મી પપ્પા રૂપિયા આપે છે ને બેસવાની જગ્યા? હા હા, બસ પડે. પણ કેવું બેહવું પડે? એટલે કાકાઓ કે આટલી વારમાં થોડીક વાર એડજસ્ટ કરીને બેહવું પડે. તકલીફ પડે છે ને? આવું જ્યારે બી આવું મીડિયામાં જ્યારે બી આવું બધું ચાલુ થાય ને તો છોકરાઓને આવી દૂર જગ્યાએથી અડધા છોકરાઓને બેસા છોડ દે અને અડધા છોકરાઓને લઈ જાય તઈ. કેટલાક વાલીઓએ તો જાતે જ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા આવી રહ્યા છે. જો કે તમામ વાલીઓ આવું કરી શકે તેમ નથી, જેના કારણે આ સ્કૂલ વાન ચાલકો બેફામ થયા છે. અમે એક વર્ષથી વાન છોડાવી દીધી છે. હવે પછીથી બરાબર લાગી રહ્યું છે? હવે તો લેવા મૂકવા કેવી દેખાય છે અત્યારે? બે વધારે જે છોકરાઓને કેવું કે રોડ પર આટલા વધારે ભરીને આવે એ અઘરું છે વાલીઓ માટે. આજે આપણે લેવા મૂકવાનું તકલીફ હોય એ લોકોને જ વાન બંધાવતા હોય, પણ વાનમાં જ આટલા બધા ભરતા હોય એટલે હવે અઘરું છે એમ. TV9ની ટીમે સ્કૂલ સંચાલકોને પણ સ્કૂલ વાનમાં કેટલા બાળકોને બેસાડવામાં આવે છે તે અંગે વાત કરી, ત્યારે સ્કૂલ સંચાલકો અંધારામાં હોય તેવું જ લાગી રહ્યું છે. તપાસ કરવા દો કે આ બાળકો તમે જે વાત કરો છો કઈ વાનવાળો છે એને બોલાવવા દો, એ કેવી રીતે બાળકોને લાવે છે. કારણ કે સ્કૂલ તરફથી કોઈ પણ વાહનની અમે બહારની વ્યવસ્થા કરી નથી. બિલકુલ. પણ હવે આ જે વાનવાળાઓ આવી રહ્યા છે, જૂન મહિનામાં જે ઘટના બની ત્યારબાદથી આટલું નિયમો આપ્યા હતા, 10 થી વધારે, શાળા દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી? અમે બધાને માહિતી માંગી છે, અમારી પાસે પૂરેપૂરી ડિટેલ છે, કોણ ડ્રાઈવર આવે છે. બિલકુલ. આજે જ્યારે મીડિયાને જોયું, વાન ચાલકો અડધા બાળકોને રોડ પર ઉભા રાખી દીધા અને રોડ પરથી બેસાડ્યા. હા, પણ બેન મને કેવી રીતે ખબર પડે? હું તો સ્કૂલની અંદર બેઠેલો. હા, 100% કાર્યવાહી થશે. આ વચ્ચે સૌથી ચોંકાવનારો દાવ તો પોલીસનો છે. પોલીસના અધિકારીઓ કહી રહ્યા છે કે સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહી સતત થઈ રહી છે. અવરનવર આવી ડ્રાઈવો પણ રાખીએ છીએ ને, ડ્રાઈવ સિવાય પણ રોજે રોજ અમે આ લગભગ કાર્યવાહી કરીએ છીએ. અમારા ધ્યાન પર આવી કોઈ પણ બાબત આવે તો તરત અમે ગુના પણ દાખલ કરેલા છે. ચાલુ વર્ષે જ હું આંકડો જણાવું તો 657 રિક્ષા વેન અને રિક્ષા ચાલકો વિરુદ્ધ જોખમી રીતે બાળકોને સ્કૂલે લઈ જવા માટે રોંગ સાઈડ ડ્રાઇવિંગ, મોબાઈલ ફોન પર વાતો કરતા હોય અથવા તો ઓવરસ્પીડ જતા હોય એવા 657 વાહન ચાલકો વિરુદ્ધ, એ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો જ આંકડો હું કહું છું, એવા વાહન ચાલકો વિરુદ્ધ અમે કાર્યવાહી ટ્રાફિક શાખાએ કરી છે. જોકે પોલીસની વાત ગળે ઉતરે તેમ નથી. જો દરરોજ કાર્યવાહી થાય છે તો પછી વાહન ચાલકો કેવી રીતે બેફામ થાય છે? વડોદરા શહેરમાં જૂન મહિનામાં બે વિદ્યાર્થીનીઓ વાનમાંથી પડી જવાની જ્યારે ઘટના બહાર આવી હતી ત્યારબાદ આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓને બેસાડવા માટે વાન અને સ્કૂલ રિક્ષા માટે કેટલાક નિયમો લાવવામાં આવ્યા હતા. મોટા વિદ્યાર્થીઓ હોય તો 10 અને નાના વિદ્યાર્થીઓ હોય તો 12થી વધારે વિદ્યાર્થીઓ બેસાડી શકાય તે પ્રકારની જે ગાઈડલાઈન હતી, પરંતુ અહીંયા આગળ આ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતે વાત કરીએ વડોદરા શહેરની, મોટા ભાગની શાળાઓમાં મોટા બાળકો પણ 12 બેસાડવામાં આવી રહ્યા છે, નાના બાળકો 17-18 બેસાડવામાં આવી રહ્યા છે. સંખ્યા પણ ગણવામાં આવી છે કે 18-19 બાળકો અને કેટલાક બાળકોને તો અલગ દૂર રાખવામાં આવ્યા છે, જેના કારણે તેઓ મીડિયામાં ના આવે અને તેઓની વાનમાં ઓછા બાળકો છે તેવું તેઓ બતાવી શકે. પરંતુ જેવી રીતે આરટીઓના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની સાંઠગાંઠ હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. કદાચ જો આરટીઓ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો કદાચ આ વાનના જે માફિયાઓ છે
લોકો બાળકોનો જે જીવ લેવા માટે બેઠેલા છે કહી શકાય ચોક્કસથી, કારણ કે બાળકોના જીવ તેમના હાથમાં હોય છે. જો ચોક્કસ પ્રકારથી કામગીરી કડક કાર્યવાહી કરવામાં આવે તો કદાચ આ પ્રકારે બાળકોને ઘેટા બકરાની જેમ ભરતા પહેલા વાનના ચાલકો 100 વખત વિચાર કરશે. માત્ર વડોદરા જ નહીં પરંતુ અમદાવાદમાં પણ સ્કૂલ વાન ચાલકો નિયમોની 80-80 કરી રહ્યા છે, બાળકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સ્કૂલે જે બાળકો આવે છે એના માટેના નિયમો ખાસ નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે TV9ની ટીમ અત્યારે હાલ અલગ અલગ શાળાઓમાં પહોંચીને રિક્ષામાં કેટલા બાળકો અહીંયા પહોંચે છે એનું રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અંકુર શાળામાં અમે પહોંચ્યા છીએ અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ જે વાન છે એમાં કેટલા બાળકો ભરીને આવે છે. જે નિયમ છે એ મુજબ કુલ 6 બાળકો જ આવી શકે, પરંતુ આમાં આપ જોઈ રહ્યા છો કે લગભગ 10 કરતાં પણ વધારે બાળકો અહીંયા ભરીને આવેલા છે રિક્ષા ચાલક, અને એના જ કારણે એમનો ચાહે બાળકોની સુરક્ષાનો પ્રશ્ન હોય કે અન્ય તમામ જે પ્રશ્ન હોય એને લઈને પ્રશ્નો જરૂરથી ઊભા થાય. મહત્વનું છે કે જે RTOના નિયમ છે એ મુજબ રિક્ષામાં 6 બાળકો, જ્યારે જે સ્કૂલ વાન હોય છે એમાં વધુમાં વધુ 14 બાળકોને બેસાડી શકાતા હોય છે. પરંતુ કેટલાક જે રિક્ષા ચાલકો અથવા તો વાન ચાલકો છે એ વધારે બાળકોને લઈને આવતા હોય છે. રિક્ષા ચાલક છે, એમની સાથે વાતચીત કરીએ. કેટલા બાળકોને લઈને આવો છો? હું 13 બાળકો. 13 રિક્ષામાં આટલા બધા બાળકોને લઈને આવાય? ઓછું ભાડું ઓછું આ લઈએ એના માટે. એવું છે? વાલીઓ કહેતા નથી કે કેમ આટલા બધા? કહીએ છે પણ વાલીઓ નહીં સમજતા, એટલે ઓછું ભાડું આ લઈએ. ઓછું ભાડું આવે છે એટલા એને આવીએ છીએ. 800 રૂપિયા લઈ, 800માં નહીં પોસાતું મને. ઓકે, તો વાલીઓ પણ જાગૃત થાય એ ખૂબ જરૂરી છે, કારણ કે અનેક જગ્યાઓ પર એવું જોવા મળતું હોય છે કે વાલીઓ એ આગ્રહ રાખતા હોય છે કે તેઓ જે છે એ ઓછા અથવા તો રિક્ષામાં ભલે વધારે ભાડું આપવું પડે પરંતુ પોતાના બાળક સુરક્ષિત રીતના જાય એ બાબતને ધ્યાન રાખતા હોય છે. પરંતુ કેટલાક જે વાલીઓ છે એ એ બાબતનું ધ્યાન નથી રાખતા, એના જ કારણે ઓછું ભાડું આપીને પણ પોતાના બાળકોને આ રીતના રિક્ષામાં મોકલતા હોય છે, અને એના જ કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થતા જોવા મળતા હોય છે. વાલીઓની સાથે સાથે જ્યાં સુધી RTO અને પોલીસ તંત્ર નહીં જાગે ત્યાં સુધી આપણા બાળકોના જીવ જોખમમાં જ રહેશે. કોઈ દુર્ઘટના બનશે ત્યારે તો કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી નક્કર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવા દ્રશ્યો સામે આવતા જ રહેશે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ અને વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9.